આ પાંચ વસ્તુના સેવનથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને ક્યારેય ઘટવા નહીં દે. વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ વસ્તુની વધુ માત્રા ખતરનાક સાબિત થઈ શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોવાને કારણે ધમનીઓમાં જમા થવા લાગે છે અને એને જ બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ જળવાઈ રહે છે. શરીરની કોશિકાઓ અને હોર્મોન્સના નિર્માણ માટે કોલેસ્ટ્રોલ જરૂરી હોય છે. કોઈ પણ વસ્તુની વધુ માત્રા ખતરનાક સાબિત થઈ શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોવાને કારણે ધમનીઓમાં જમા થવા લાગે છે, જેને કોલેસ્ટ્રોલ કહેવાય છે, જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓ પણ બ્લોક થઈ શકે છે, જેથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે. આજે હું તમને કેટલીક એવી વસ્તુ વિશે જણાવીશ જેનાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ જળવાઈ રહે. તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે. એક, ઓટમીલ અને ઓટ્સના ચોક. ઓટ્સમાં સોલ્યુલર ફાઇબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછો કરે છે. સોલ્યુલર ફાઇબરથી કોલેસ્ટ્રોલ લોહીમાં મિશ્ર થતું નથી અને ડાયજેસ્ટિવ ટ્રેકમાં બાંધીને રાખે છે. બે, ફેટી ફિશ. સેલ્મન, ટુના અને મેકરલમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. ઓમેગા 3 ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરીને ગુડ કોલેસ્ટ્રોલમાં વૃદ્ધિ કરે છે. 3, નટ્સ. બદામ, અખરોટ અને મગફળીમાં પ્રોટીન, ડાયટરી ફાઇબર અને હેલ્ધી ફેટ્સ હોય છે. નટ્સનું સેવન કરવાથી ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછો થાય છે. 4, દાળ. બીન્સ અને દાળમાં ભરપૂર માત્રામાં સોલ્યુલર ફાઇબર હોય છે, જે બ્લડ શુગર લેવલમાં સુધારો કરીને ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. 5, ફળ અને શાકભાજી. ફળ અને શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને કેલેરી તથા ફેટની માત્રા ઓછી હોય છે. અલગ અલગ પ્રકારના ફળનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ જળવાઈ રહે છે. મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડિયો જોવા માટે ધન્યવાદ.